ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં જ છો ને? ચલો આજે આપણે ચેપ્ટર 13, શું છે ચેપ્ટર જોઈએ. સો ફેર્સ એન્ડ ફેન્સીસ એટલે કે ખેતર અને તેની ફરતે વાડ, બરાબર, એના વિશે શીખીશું. ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં શું છે? કોઈને ધ્યાન છે? ઓકે, નથી ખબર તો સાંભળો. આ ચેપ્ટરની અંદર આપણે પેરામીટર શોધવાનું છે, બરાબર. પેરામીટર એટલે કે પરિમાણ, બરાબર, અને એના વિશે થોડા ઘણા સમ્સ કામ કરીશું. ઓકે, તો ચલો પહેલાં તો થોડું આપણે પેરામીટર વિશે સમજી લઈએ. જુઓ શું છે પેરામીટર એટલે કે કોઈ પણ ક્લોઝ ફિગર, ક્લોઝ ફિગર એટલે કે બંધ આકૃતિની બધી જ સાઇડ્સના માપનો એડિશન એટલે કે પેરામીટર. પેરામીટરના એકમો સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર છે. જુઓ શું કીધું છે કે પેરામીટર એટલે કોઈ પણ ક્લોઝ ફિગર. આ એક ફિગર છે, બરાબર. એની ક્લોઝ ફિગર જુઓ, બંધ આકૃતિ છે, બધી સાઈડથી બંધ છે એટલે એ ક્લોઝ ફિગરની બધી સાઈડ. આ શું એની સાઈડ્સ છે, બરાબર. આ બધી સાઈડનો એડિશન એટલે કે જો અહીંયા 9 મીટર હશે, અહીંયા 3 મીટર હશે, અહીંયા 4 મીટર એન્ડ અહીંયા 6 મીટર, તો બધી સાઈડનો એડિશન એટલે કે પેરામીટર, બરાબર, પરિમિતિ. ચલો જોવા આગળ. જો ફિગરનું મેઝરમેન્ટ, જો આકૃતિનું માપન સેમીમાં હોય, શું સેન્ટીમીટરમાં આપેલું હોય, તો પેરામીટરનું પરિમિતિનું માપન સેમાં હશે, પેરામીટરનું મેઝરમેન્ટ પણ સેમીમાં જ હોય. શું કીધું છે? જો તમને ફિગર આપેલી હોય અને એનું માપ, એનું મેઝરમેન્ટ મીટરમાં આપેલું હોય, સેન્ટીમીટરમાં આપેલું હોય કે કિલોમીટરમાં આપેલું હોય, જેમાં પણ આપ્યું હશે એની પેરામીટર પણ એમાં જ આવશે. જો સેમીમાં આપ્યું હશે તો પેરામીટર સેમીમાં આવશે, મીટરમાં આપ્યું હશે તો પેરામીટર મીટરમાં આવશે. ઓકે, અને કિલોમીટરમાં આપ્યું હોય તો સેમાં આવશે ફ્રેન્ડ્સ, રાઈટ, કિલોમીટરમાં. ચલો આગળ જુઓ. જો ફિગરનું મેઝરમેન્ટ મીટરમાં જ હોય તો પેરામીટરનું મેઝરમેન્ટ પણ મીટરમાં જ હોય, એ આપણે સમજી ગયા, અત્યારે ટીચરે સમજાવી દીધું, બરાબર. તો તમને પેરામીટર વિશે સમજ પડી જ હશે, પડી ગઈ ને? ચલો તો એના પરથી આપણે થોડા ઘણા સમ્સ કાઉન્ટ કરીએ. ઓકે, ચલો તો આગળ જોઈએ. ત્યાંથી મિત્રો, પેરામીટર એટલે કે પરિમિતિ વિશેનો ખ્યાલ તો તમને આવી જ ગયો, બરાબર છે, કે ક્લોઝ ફિગરની બધી સાઈડનો એડિશન એટલે કે પેરામીટર, બરાબર છે. ચલો તો હવે તમારી પાસે મેથ્સની બુક છે જ, બરાબર, તો બધા બુક ઓપન કરો. બુકમાં પેજ નંબર 149 ઓપન કરો. જુઓ શું છે તે આપણે જોઈએ. ખેતર અને તેની ફરતે વાડ. ખેતર એટલે કે ફિલ્ડ્સ, બરાબર છે, અને વાડ એટલે કે ફેન્સીસ, બરાબર. ચલો જુઓ, અહીંયા રહેમતની વાત કરેલી છે. રહેમત એક ફાર્મર છે. શું છે? એક ખેડૂત છે. તેણે તેના ફિલ્ડ એટલે કે ખેતરમાં વીટ વાવ્યા, ઘઉં વાવ્યા છે, બરાબર. તો શું કહે છે? મારા ફિલ્ડની ફરતે ફેન્સીસની જરૂર છે, વાડની જરૂર છે, મારે કેટલો વાયર ખરીદવો પડશે? શું કહે છે? રહેમતને એના ખેતર, એના ફિલ્ડની ફરતે વાડ કરવી છે, બરાબર, પણ એને કેટલો વાયરની જરૂર છે એ એને ખબર નથી. જુઓ શું કહે છે? રહેમત તેના ફિલ્ડની બાઉન્ડ્રીની લેન્થ જાણવા ઈચ્છે છે. રહેમત શું કરે છે? એના ખેતરની બાઉન્ડ્રી એટલે કે હદ, શું, ખેતરની હદની લેન્થ એટલે કે લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે આ પિક્ચરની મદદથી તે શોધી શકશો? જુઓ, તમને બુકની અંદર એક પિક્ચર આપ્યું છે, બરાબર છે, ફિલ્ડનું, અને એની પાછળ, એની નીચે બધા માપ પણ આપ્યા છે, બરાબર. તો એના પરથી આપણે કેટલા વાયરની જરૂર પડશે એ શોધવાનું છે. જુઓ, દરેક બાજુની લેન્થ બાજુમાં લખેલ જ છે. જુઓ અહીંયા બોર્ડ પર જુઓ શું છે. રહેમત તેના ફિલ્ડની બાઉન્ડ્રી એટલે રહેમત તેના ખેતરની બાઉન્ડ્રી હદની લેન્થ જાણવા ઈચ્છે છે. લેન્થ એટલે કે લંબાઈ જાણવા ઈચ્છે છે. શું તમે આ પિક્ચર પરથી શોધી શકશો? તમને અહીંયા ફિલ્ડનું પિક્ચર ડ્રો કરેલું છે અને ત્યાં લેન્થ પણ આપેલી છે,
જો અહીંયા છે 9 મીટર, આ છે 15 મીટર, 21 મીટર એન્ડ 9 મીટર, બરાબર. આના પરથી, આ પિક્ચર પરથી આપણે પેરામીટર શોધવાની છે. એના પરથી આપણને ખબર પડશે કે એને કેટલા વાયરની જરૂર છે, બરાબર. ચલો જોઈએ, અહીંયા લખીએ ફિલ્ડની બાઉન્ડ્રીની લેન્થ, બરાબર. ખેતરની લેન્થ, બાઉન્ડ્રી એટલે કે હદની લંબાઈ જાણવાની છે. તો આપણે પહેલા શીખી જ ગયા કે ક્લોઝ આકૃતિ છે, બંધ આકૃતિ છે, બંધ ફિગર છે, બરાબર છે. એની બધી સાઈડનો એડિશન તો અહીંયાથી આપણે લઈએ, ફર્સ્ટ 9 મીટર પ્લસ 15 મીટર પ્લસ 21 મીટર પ્લસ 9 મીટર, બરાબર. તો ફિગરની બધી સાઈડનું એડિશન કરીશું. ચલો અહીંયા જુઓ, 9 પ્લસ 15 પ્લસ 21 પ્લસ 9. ચલો 9ની અંદર 5 એડ કરીશું, કેટલા થશે? રાઈટ, 40. 40ની અંદર 1 એડ કરો, 15. 15ની અંદર 9 એડ કરો, 24. તો અહીંયા આવશે 4, કેરી 2. 2ની અંદર 1 એડ કરો, 3. 3ની અંદર 2 એડ કરો, 5. તો કેટલા આવ્યા? 54. ફ્રેન્ડ્સ, 54 તો આવી ગયા, પણ શેમાં લખશો? મીટર, સેન્ટીમીટર કે કિલોમીટર? શેમાં લખશો? રાઈટ, મીટરમાં. કેમ? કેમ કે શું? બધી સાઈડ્સનું મેઝરમેન્ટ આપણને મીટરમાં જ આપ્યું છે, તો આપણો આન્સર પણ શેમાં આવશે? મીટરમાં. તો આપણને રહેમતની ફિલ્ડની બાઉન્ડ્રીનું લેન્થ મળી ગઈ. કેટલી મળી? 54 મીટર, બરાબર. તો આ રીતે તમને પિક્ચર ડ્રો કરેલું હશે અને એના ઉપર મેઝરમેન્ટ આપ્યું જ હશે. એના પરથી હવે તમને પેરામીટર શોધતા આવડશે, આવડશે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો ચલો આગળનો સમ્સ જોઈએ. સ્ટુડન્ટ્સ, રહેમતને તેના ફિલ્ડની લેન્થ મળી ગઈ, બરાબર. કેટલી હતી? રાઈટ, 54 મીટર, બરાબર. હવે શું કહે છે ગણપત, સોરી, હવે શું કહે છે રહેમત? આગળ જોઈએ. જુઓ, રહેમતે 70 મીટર વાયરનો વાળેલો રોલ વાડ માટે ખરીદ્યો. શું કીધું? રહેમતે 70 મીટર વાળેલો રોલ, શેનો રોલ? વાયરનો રોલ, બરાબર. શેના માટે ખરીદ્યો? વાડ માટે ખરીદ્યો. તો ફિલ્ડની આગળ પાછળ આજુબાજુ જે વાડ કરવાની હોય, બરાબર, ફેન્સીસ કરવાની હોય, એના માટે શું કર્યું રહેમતે? 70 મીટર લોંગ વાયરનો રોલ ખરીદ્યો, બરાબર. હું પણ મારા ખેતર, મારા ફિલ્ડ માટે આવું જ કરીશ. આવું કોણ કહે છે? ગણપત. ગણપત શું કહે છે? રહેમતને જોઈને કે હું પણ મારા ફિલ્ડ માટે, મારા ખેતર માટે આવું જ કરીશ. શું તમે મને તમારો વધેલો વાયર આપશો? તો હું તે મારા ફિલ્ડ માટે વાપરીશ. આવું ગણપત કહે છે. શું કહે છે રહેમતને ગણપત? કે શું તમારા ફિલ્ડમાંથી જે વાયર વધે છે, બરાબર, એ વાયર તમે મારા ખેતર માટે આપશો? તો રહેમત શું કહે છે? ઓ શ્યોર, વાય નોટ? શું કહે છે? ઓ ચોક્કસ, કેમ નહીં? તો રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો હશે, બરાબર. રહેમતે કેટલો તાર ગણપતને આપ્યો હશે એ આપણે હવે શોધવાનું છે, બરાબર. જોઈએ તો સેકન્ડ નંબર, રહેમતે 70 મીટર વાયરનો રોલ ફેન્સીસ માટે ખરીદ્યો. શું કીધું છે કે રહેમતે કેટલો રોલ ખરીદ્યો છે? 70 મીટર વાયર, બરાબર. શેના માટે ખરીદ્યો? વાડ માટે, ફેન્સીસ માટે. તેણે વાડ કર્યા પછી બાકી રહેલ વાયર ગણપતને આપ્યો. ફેન્સીસ કમ્પ્લીટ થઈ ગઈ પછી જે વાયર વધ્યો, બાકી વધેલો, એ કોને આપ્યો? ગણપતને આપ્યો. તો રહેમતે કેટલો વાયર ગણપતને આપ્યો? તો રહેમત કેટલો વાયર ગણપતને આપે છે તે આપણે શોધવાનું છે. ચલો, તો અહીંયા આપણે પહેલા લખીએ કે રહેમતે ખરીદેલ
ફાઈનલ કેટલો ખરીદ્યો હતો વિદ્યાર્થી મિત્રો? રાઈટ, 70 મીટર, બરાબર. હવે રહેમતે ફેન્સીસ માટે કેટલો વાયર વાપર્યો? આપણે ફિલ્ડની લેન્થ જોઈ, બાઉન્ડ્રીની હદ માપી લીધી, બાઉન્ડ્રી માપીને હા કેટલી થઈ? 54 મીટર. તો રહેમતે વાપરેલ વાયર 54 મીટર, બરાબર છે. રહેમતની ફિલ્ડની બાઉન્ડ્રી 54 મીટર લોંગ હતી, તો વાયર પણ 54 મીટર જોઈશે ને. ઓકે, તો હવે આપણે ગણપતને કેટલો વાયર આપશું? ચલો તો અહીંયા જોઈએ, 70 મીટર માઇનસ 54 મીટર. ખરીદેલ વાયરમાંથી વાપરેલ વાયર આપણે સબટ્રેક કરશું, માઇનસ કરશું. ચલો તો અહીંયા કરીએ, 70 મીટર માઇનસ 54 મીટર. ચલો ઝીરોમાંથી 4 સબટ્રેક કરો, કેટલા બાકી રહેશે? વેરી ગુડ, નહીં થાય. શું કરશું? વી વિલ બોરો, આપણે વધી, આપણે 10 કો લઈશું. 7 becomes 6 એન્ડ 0 becomes 10. 10 minus 4, 10 માંથી 4 સબટ્રેક કરો, માઇનસ કરો, કેટલા બાકી રહેશે? રાઈટ, 6 એન્ડ 6 minus 5, 1 મીટર ના મીટર. તો કેટલા રહ્યા? 60 મીટર, 16 મીટર. અહીંયા લખીશું આપણે 60 મીટર, આ આપણો આન્સર આવ્યો. તો શું કીધું છે? રહેમતે કેટલો વાયર ગણપતને આપ્યો? કેટલો વાયર આપ્યો હશે? હા, 60 મીટર, બરાબર. તો બાકી વધેલ વાયર જે 60 મીટર છે એ રહેમતે ગણપતને આપ્યો હશે, બરાબર. ચલો તો ફ્રેન્ડ્સ, આજે બસ આટલું જ. નવા વિડીયો સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી બાય.